વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. હર ઘર તિરંગા, 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 હર ઘર તિરંગા. ભારત માતા કી જય. ચલો છેલ્લી વાર બોલી લો, ભારત માતા કી જય. ભારત માતા કી જય. શહીદો અમર રહો, શહીદો અમર રહો, શહીદો અમર રહો, શહીદો અમર રહો. જય હિંદ, જય હિંદ, જય હિંદ, જય હિંદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ, 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 વંદે માતરમ. ગૌરવ ભાઈ શું કહેશો? 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. પ્રધાનમંત્રીના આહવાન પ્રમાણે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવ્યું છે ભાઈપુરા અર્બન હેલ્થ સેન્ટરે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશ અત્યારે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સરકારી દવાખાના હોય, સરકારી બિલ્ડિંગો હોય, ત્યાં અત્યારે સમગ્ર કોર્પોરેશન દ્વારા શણગારવામાં આવ્યા છે. 15મી ઓગસ્ટને ઉજવવા માટે અત્યારે સમગ્ર દેશ અત્યારે તત્પર છે અને ઘરે ઘરે તિરંગા લાગે તેના માટે અત્યારે સમગ્ર ભારતમાં ઝંડા સ્વખર્ચે અને સંસ્થા દ્વારા પણ પૂરા કરવામાં આવે છે અને ઘરે ઘરે તિરંગા લગાવાઈ રહ્યા છે. નામને પરિચય આપો. મારું નામ ડૉક્ટર પ્રકાશ પટેલ છે. ભાઈપુર અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે પ્રોજેક્ટ. શું કહેશો? 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન નિમિત્તે ભાઈપુર અર્બન હેલ્થ સેન્ટરના દરેક સ્ટાફ તથા અહીંયા આવવામાં દરેક આવતા દર્દીઓ માટે અમે દરેકને તિરંગા આપવાની વ્યવસ્થા કરેલી છે અને જેથી અભિયાનને વેગવંતુ બને તે માટેની કાર્યવાહી કરવામાં આવી. સારવારની સાથે દવા અને દવાની સાથે તિરંગા, શું કહેશો? દરેક પેશન્ટને પણ ભલે બીમાર હોય પરંતુ એને પણ એ ખબર છે કે તિરંગાની કેટલી અગત્યતા છે, એટલે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એ પણ કરી શકે એટલા માટે અભિયાનને ચાલુ રાખવામાં આવ્યું છે. પરિચય આપો પહેલાં તો. મારું નામ ડાયના છે અને હું ભાઈપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેની ફરજ બજાવું છું અને આજે 78ના આઝાદીના પર્વ રૂપે અમે અહીંયા હર ઘર તિરંગાની ઉજવણી કરી રહ્યા છીએ અને ડૉક્ટર શ્રીના સાનિધ્ય હેઠળ અને કોર્પોરેટર અને તબીબી અને ઓલ સ્ટાફના સહયોગથી આજે અમે હર ઘર તિરંગાની ઉજવણી કરી રહ્યા છીએ અને એને ભાગરૂપે આગળ વધારી રહ્યા છીએ.